नमस्कार विद्यार्थी मित्रों, अपने वीडियो नंबर 6.1 માં એસ ને એસ બહુ સુંદર હાર્ડલી હેડ સ્કેર્સલી હેડ એના એક એક વાક્ય લખ્યા હતા. હવે ત્યારબાદ એક પ્રેક્ટિસ માટે એક્સરસાઇઝ માટે આપણે અહીંયા એક વાક્ય લખશું, જે આ વાક્ય દ્વારા એસ ને એસ નું વાક્ય છે તો એ વાક્ય બહુ સુંદર માં હાર્ડલી અને સ્કેર્સલી માં કેવી રીતે ફેરફાર થાય એ આપણે અહીંયા જોશું. तो અહીં જે આપણું વાક્ય છે એઝ ધ સન રોઝ વી સ્ટાર્ટેડ અવર જર્ની, જેવો જ સૂર્યોદય થયો, જેવો જ સૂર્ય ઉગ્યો અમે અમારી યાત્રા શરૂ કરી. અહીંયા બે ક્રિયાઓ થાય છે, સૂર્ય ઉગવાની ક્રિયા, તરત જ બીજી ક્રિયા કઈ થાય છે તો કે અમે અમારી યાત્રા છે એની જે મુસાફરી અથવા કોઈ પગપાળા એની યાત્રા છે એ શરૂઆત કરી છે. તો એસએમએસ વાક્ય પછી નો સુંદર ડી, અહીંયા રોઝ એ વી ટુ છે એટલે સાદો ભૂતકાળ થયો. સાદા ભૂતકાળનું વાક્ય હોય તો નો સુંદર સાથે શું મૂકશું? ડી, કારણ કે નકાર વાક્યમાં ડી નો ઉપયોગ થાય. અહીંયા આપણે વાક્ય લખીએ નો સુંદર બે વાક્ય જોડવા માટે ધેન મુકાય છે
THAN તમે એની જગ્યાએ THEN એ ધેન મૂકશો તો વાક્ય ખોટું પડશે. એટલે આપણે હજી એક વાક્ય અહીં લખશું, એના દ્વારા તમને વધારે ખ્યાલ આવે. હજી એક વાક્ય છે, નો સુનર ડીડ The driver used the brake. The driver used the brake. Then the passengers. Then the passengers. Passengers scream. Okay, move party scream. Jevi driver hai brake lagadi. Atwa adi brake lagadi pan. Anya nakar vakye che. Tale Jevi driver hai brake adi man lagadi. Ta to badhai passenger se ye move party wala. આપણે આ વાક્યને કેમાં ફેરવશું તો કે એઝ ટુ એઝ અહીંયા કૌંસમાં લખેલું યુઝ એઝ 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 ટુ એઝ નો ઉપયોગ કરી વાક્ય બનાવો. તો એઝ સો એઝ ડી નીકળી જશે, એઝ ટુ એઝનો ડી ઉપયોગ નહીં થાય. ડી કશું કરશું આપણે જે મુખ્ય ક્રિયાપદ છે એને ભૂતકાળમાં લખશું. એઝ સૂન એઝ ધ ડ્રાઈવર યુઝ, અહીં યુઝ નો ઉપયોગ કર્યો, ઉપયોગ કરવો ધ બ્રેક. ધેન નીકળી જશે વાક્ય છે ક્રિયાપદથી જોડાશે. ધ પેસેન્જર્સ એટલે આ રીતે વાક્યમાં ફેરફાર થાય છે. આપણે આ જ વાક્યને હાર્ડલીમાં લખી તો કેમ લખાય? તો કે હાર્ડલી હેડ ધ ડ્રાઈવર યુઝ ધ બ્રેક. હાર્ડલી હેડ શું કહેશે વાક્ય જોડવા માટે? મેં મેં ધ પેસેન્જર્સ પેસેન્જર્સ સ્ક્રીન. તમે સ્કેચલી વાક્ય કરતા હો તો પણ વાક્ય આ રીતે બનશે, માત્ર હાર્ડલી જગ્યાએ સ્કેચલી મુકાય. એટલે આ પ્રકારના ફેરફાર તમે ખાસ યાદ રાખજો. વિદ્યાર્થી મિત્રો, 6.2 નો વિડિયો આપણે અહીંયા પૂર્ણ કરી છે. હવે આવતા વિડિયોમાં નંબરના બીજા ટોપિક છે આપણે પણ ભણશું.